स्टूडेंट्स गुड मॉर्निंग आज हम स्टैंडर्ड फिफ्थ में गुजराती में देखेंगे चैप्टर वन ने वाचता ना आवड़े पार्ट वन ओके हम देखते हैं ने वाचता ना आवड़े एक अच्छी सी स्टोरी है हमारे सामने चैप्टर वन वंदर ने वाचता ना आवड़े अ अपन एक સુંદર ગીત આપે છે ચાલો ગાઈએ ગીતડું ઉંદર રહે છે હવે અહીં બધાનું રહેઠાણ બતાવ્યું છે જેમ કે ઉંદરભાઈ ધરમાં રહે છે માણસ ઘરમાં રહે છે ચકોચકી માળામાં રહે છે અને બટેર તેટર જાડામાં રહે છે આગળ જોઈએ સમડીનું ઘર ઊંચા જાડે ચામાચીડિયાના લટકે ડાળે ગાય બકરી રહેતા વાડે વંદો તો ચૂપચાપ તિરાડે સિંહ સુવે છે બોડમાં ને હું તો બાની સોડમાં સોડ એટલે કે ખોળામાં હવે શું કીધું છે આગળ આપણે જોઈએ રીતે હવે ચામાચડિયાભાઈ ડાળ ઉપર ઊંધા લટકી રહ્યા છે જ્યારે બકરીબહેન વાડામાં રહે છે વંદાભાઈ જે દિવાલ હોય એમાં જે તિરાડ હોય ત્યાં છુપાઈને બેસે છે એટલે કે એમને તિરાડમાં રહે છે સિંહભાઈ રહે છે બોડમાં જ્યારે હું એ નાનું બાળક છું જેથી હું સોળમાં इले कि माता ना खोड़ा सूचू हमें अपन ने एक मस्त चित्र छे सुंदर ओके पिक्चर यहाँ पर पिक्चर देखो अच्छा सा पिक्चर दिया है अनेक का हो यानी कि हमें पिक्चर देखना है फिर उसके क्वेश्चन आंसर भी करने हैं जैसे हम देख सकते हैं यहाँ पर पक्षी है यहाँ पर अच्छा सा एक घर है ओके अच है घोड़ो है પછી તળાવમાં બતક છે અહીં નાના નાના છોડ છે અહીં એક પક્ષી બેઠું હોય તેવું દેખાઈ રહ્યું છે સાથે અહીં મોટા ઝાડમાં અહીં માળામાં માછલી દેખાય છે ઉપર ઘણા બધા પક્ષીઓ એક સાથે કેટલા બધા પક્ષીઓ માળામાં દેખાય છે અહીંયા પણ માળામાં ઘણું દેખાય છે જ્યારે સિંહ અહીં ઊભો હશે એ તળાવ તરફ જોઈ રહ્યું છે તો એને પાણી પીવાની પણ ઈચ્છા હોઈ શકે ઓકે મક ઘરની પાછળ પણ એક ઝાડ દેખાઈ રહ્યું છે અહીં પણ એક જનાવર હોય એવું દેખાઈ રહ્યું છે ઘૂળો ઊંચો દેખાઈ રહ્યો છે કૂદી રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે ઓકે હવે આપણી સામે છે ત્રણ પ્રશ્નો ક્વેશ્ચન આન્સર એ અમારી સામે કે ફર્સ્ટ ક્વેશ્ચન સુગ્રીના માળામાં કોણ છે તેને સુગ્રીના માળામાં શું તકલીફ પડતી હશે હવે આપણે જોઈએ છે કે સુગ્રીનો માળો કેવો હોય છે નાનો હવે એને માળામાં ઘણા બધા વ્યક્તિ હોય તો તકલીફ તો પડે ને રહે રહી ના શકે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે કે સુગ્રીના માળામાં માછલી ઘણા બધા બીજા પક્ષીઓ પણ છે અને સુગ્રીના માળામાં ઘણા બીજા પક્ષીઓને કારણે તેને રહેવામાં તકલીફ પડતી હશે સિંહ ક્યાં છે તે ત્યાં શું કરતો હશે હવે આપણે જોયું કે ભાઈ સિંહ તળાવ તરફ જોઈ રહ્યો છે એ પાણી પીવા પણ આવી શક્યો હોય સિંહની બોર્ડમાં કોણ છે તો સિંહની બોર્ડમાં આપણે જોયું એક નાનો એવો જનાવર બેઠું છે ઓકે હવે પિક્ચરના આધારે અમને પિક્ચર કે જે પિક્ચર કે આધાર પર એક ક્વેશ્ચન આન્સર કહીએ આ અચ્છી સી સ્ટોરી દેખીએ વાર્તા વાંચો વાંદરાભાઈનું ઘર હવે વાંદરાભાઈનું ઘર આપણે જોવાનું છે સ્ટોરી છે એક સારી એ સ્ટોરી એમ પડતે હે એક હતા વાંદરાભાઈ અને એમનું નામ ખટખટ એને ઝાડે ઝાડે ફરવું ગમે ભાઈ વાંદરાભાઈને ઝાડ પર ખૂબ જ ફરવું ગમતું અને છાપરા ઉપર કૂદવું પણ ગમતું બારે માસ એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર જ ફરતો રહે એની કે પૂરે સાલ વો કૂદાકૂદી કરતા રહેતા થાય ઓર હુપાહૂપ કરતો રહે અને હુપાહૂપ એવું બોલ્યા રાખે શિયાળો શરૂ થયો શિયાળો યાની વિન્ટર આ વિન્ટર કી સિઝન આ જતી હે શિયાળો શરૂ થયો ધીમે ધીમે ઠંડી વધવા માંડી ખટખટને ઠંડી લાગે એટલે એક ડાળથી બીજી ડાળે ફરતો જાય ખટખટ વાંદરો છે હવે એને ઠંડી લાગે છે તો એ એક ડાળ ઉપરથી બીજા ડાળ ઉપર ફરે છે શું કરે બીજું છાપરા ઉપરથી બીજા છાપરા ઉપર કૂદકો મારે અને આ રીતે શિયાળામાં જે ઠંડી પડે છે એને દૂર કરે હવે ખટખટે એક ઘર પાસે અચરજ જોયું અચરજ જોયું એટલે કે કંઈક નવી ઘટના જોઈ થોડા માણસો ભેગા થઈને લાકડા સળગાવીને બેઠા હતા હવે લાકડા સળગાવીને બેઠા હતા જ્યારે તે લાકડો સળગાવ્યો છે એના અંગારા પણ લાલ લાલ હતા અને હાથ એ લોકો શેકીને એટલે કે હાથ ગરમ કરીને ગાલ ઉપર મૂકતા આહા મળી ગઈ ઠંડી બગાડવાની રેત ખટખટે કૂદકા માર્યા હવે ખટખટને તો એ કે ઠંડી ભાગી જશે એને જે અગ્નિ જોઈ હતી એ અગ્નિ લાલ દેખાતી હતી એટલે એને એમ કે ઠંડી ભાઈ બાગી જશે અને તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા અને ઝાડ નીચે ડગલો કર્યો હોપાહૂપ કરી દોસ્તોને પણ બોલાવ્યા બધા જ ભેગા મળી ઠંડી બગાડવા બેઠા ખટખટ કહે આહા ઠંડી ભાગી રહી છે હવે તેઓ મરચાં ભેગા કરીને મરચાં સળગાવે છે ને એનાથી ઠંડી દૂર કરે છે પણ મરચાંને કારણે આંખમાં પણ જઈ શકે છે આંખો બળી શકે છે પછી આપણા શ્વાસને તકલીફ થઈ શકે છે ખટખટ કહે આહા ઠંડી ભાગી રહી છે બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા હા ભાગી રહી છે અને ઝાડ પરના લાંબા માળામાં ઝૂલતી ચટપટ સુગરી હવે અહીં સુગ્રીનું નામ આપ્યું છે ચટપટ આપણે ધ્યાન રાખવાનું છે વાંદરાનું નામ છે ખટખટ જ્યારે સુગ્રીનું નામ છે ચટપટ એ જોતી જ રહેતી હતી એણે વિચાર્યું કે બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થતરે છે ઠંડીથી બચવા હું તેમને મારા માળામાંય બોલાવી શકતી નથી હવે એ એના મિત્ર છે ખટખટ વાંદરો ચટપટ સુગ્રીનો મિત્ર છે પણ સુગ્રીનું માળો તો નાનો છે અને તે માળામાં તો વાંદરાને ન બોલાવી શકે ખટખટે તો ચટપટ સુગ્રીને પણ બોલાવી ચટપટ તાપવા ને કે આવકો બોલા રહે કે પર જો મને અગ્નિ કરી એવો તું ચટપટ કહે ના ના સોરી હું એટલે ચટપટ એને ના પાડે છે કે ના સોરી ખટખટ મારે નથી આવવું હું તો મારા માળામાં बराबर अही मने ठंडी नहीं खट लगती खटखट कहें एवं कहीं हो आटली बड़ी ठंड है ने ते ठंडी नहीं लगती सुगरी कहे होय तो ओछी ठंडी लागे हमें सुगरी अँ छे कि भाई घर आप केम जरूरी है हम घर में क्यों रहते क्योंकि ठंडी से बचने के लिए फिर बारिश से बचने के लिए और धूप से बचने के लिए તો હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને હવે અહીંયા કોણ કહે છે સુગ્રીબેન સુગ્રીબહેન ખટખટને કહે છે ઉનાળામાં ગરમી ઓછી લાગશે હવે વાંદરાએ જે અચરજ જોયું હતું એ ચિત્ર અહીં દર્શાવ્યું છે કે ઘણા માણસો ભેગા થઈને અગ્નિ અગ્નિસળગાઈને તાપી રહ્યા છે અને ખટખટ વાંદરો જો અહીંયા દેખાઈ રહ્યો છે આપણને ઉનાળામાં તો ગરમી ઓછી લાગશે અને ચોમાસામાં વરસાદથી બચી શકાશે હું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુગ્રી કહે છે સુગ્રી સુગ્રી એટલે કે સારું ઘર બનાવનાર તો અહીં સુગરી વાંદરાભાઈને સલાહ આપે છે કે તમે પણ સારું ઘર બનાવી દો અને પાછા તમે મારા મિત્ર થઈને પણ ઘર બનાવતા નથી એવું સુગ્રી કહે છે કે તમે તો મારા મિત્ર છો તો પણ તમે ઘર બનાવતા નથી ખટખટને થયું આ નાનકડી સુગ્રી મને સલાહ આપવા નીકળી છે હવે બેન તો નાના છે પણ ખટખટ વાંદરો તો મોટો છે એટલે તેને નથી ગમતું થોડી વાર પછી બધા સાથે હુપાહુપ કરીને એક ઝાડથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા ને ગાવા લાગ્યા શું ગાવા લાગ્યા ડાળે ડાળે કૂદીએ છીએ જાડે જાડે ફરીએ છીએ ઠંડીથી ક્યાં ડરીએ છીએ હુપ હોપા હોપ હોપ હુપ હોપા હુપ હોપ હવે આવું ગીત ગાવા લાગ્યા ને ત્યાંથી ભાગી ગયા હવે શિયાળા પછી આવે છે ઉનાળો આકાશમાંથી તો આગ વરસી રહી છે ખૂબ જ ગરમી લાગી રહી છે ખટખટ અને એના મિત્રો તો પરસેવાથી રેપજેપ થઈ ગયા છે સૌ પોતાની પૂંછડીથી પવન પણ નાખી રહ્યા છે જ્યારે સુગ્રીબાઈ તો માળામાં જુલતા ઝૂલતા બૂમા પાડે છે ખટખટ એ ખટખટ તારે ગૌ નથી બનાવવું હવે ખટખટને પૂછે છે તો ખટખટ ભાઈ શું જવાબ આપે છે ખટખટ તો ફરી તે ગીત ગાય છે થેકડો મારીને ઝાડ ને છાંયે રહીએ છીએ પૂછડેથી પવન નાખીએ છીએ હવે ચટપટ સુગરી તો પોતાના માળામાં ઝૂલતી રહી અને ખટખટ વાંદરાની ચિંતા કરતી રહી પણ હવે ચોમાસું આવી જાય છે ચોમાસું શિયાળો પણ ગયો વાંદરા ઘર ના બનાવ્યું ઉનાળો પણ ગયું તો પણ ઘર ન બનાવ્યું હવે આવે છે ચોમાસું હવે ચોમાસું આવે છે આકાશમાંથી ખૂબ જ વરસાદ તૂટી પડ્યો છે અને કડક ગડક ધમ વીજળીના ઘણા ગડ કડાકા થાય છે વાદળોનું ગડગડાટ પણ થાય છે ખૂબ જ પાણી ભરાઈ જાય છે બધે જ પાણી જ્યાં જોઈએ ત્યાં ખટખટ ને એના દોસ્તો પણ ભીંજાઈ જાય છે હવે એમનું માથું મોઢું પેટ પૂંછડી બધું જ પાણી પાણી થઈ જાય છે અને શું કરે છે એ લોકો પાણી પાણી થઈ જાય છે અને આ દ્રશ્ય માળામાંથી સુગરી ફરફર કરતી આવે છે ફરીથી સુગરીબાન આવે છે એને જોયું કે બધા જ વાંદડા પૂંછડી ઊંચી કરીને મિનારા જેવું કંઈક બનાવીને બેઠા છે અને ગાતા હોય છે શું ગાતા હોય છે પૂંછ મનારમાં રહીએ છીએ પાણીમાં પલળીએ છીએ વરસાદથી ક્યાં ડરીએ છીએ હો ફૂપા હો ફૂપા હોપ હવે વાંદરાબાઈ ચોમાસું પણ નીકાળી દે છે અને ઘર બનાવતા જ નથી આથી સુગરી પણ હવે એને કરતા જ નથી આવું બોલતાં બોલતાં એ લોકો ભાગી જાય છે અને વાંદરાએ ઘર ન જ બનાવ્યું તે ન બનાવી અને ચટપર સુગરીએ પણ એની ચિંતા છોડી દીધી ઓકે હવે આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ ક્વેશ્ચન આન્સર એમાં ફસ્ટ ટુ સેવન સેવન ક્વેશ્ચન આન્સર અમારી સામને હે પહેલે ક્વેશ્ચન રીડ કરતી હમ વાંદરાઓએ શું કર્યું ત્યારે તમને સૌથી વધુ મજા પડી સેકન્ડ ક્વેશ્ચન વરસાદ આવતો હોય અને તમારી પાસે છત્રી ન હોય તો તમે શું કરો થર્ડ ક્વેશ્ચન કોઈ કારણસર બે ત્રણ મહિના ઘર વગર રહેવાનું થાય ત્યારે તમને સી તકલીફ પડે અને સી મજા પડે ચોથો ક્વેશ્ચન ફોર્થ ક્વેશ્ચન વાંદરાઓએ જે કર્યું તે તમને ગમ્યું આપણે તેમને શું ઉપાય બતાવીશું સુગ્રીએ કેવી રીતે ઘર બનાવતી હશે સિક્સ ક્વેશન વાંદરાઓએ મરચાંનું તાપણું કેમ કર્યું હતું અને લાસ્ટ સેવન મરચાંનું તાપણું કરીએ તો શું થાય એ ક્વેશ્ચન કે આન્સર આપ દેખેગે હમ ફર્સ્ટ ક્વેશ્ચન વાંદરાઓએ શું કર્યું ત્યારે તમને સૌથી વધુ મજા પડી તો વાંદરાઓએ લાલ મરચાં ભેગા કરીને તાપણું કર્યું ત્યારે અને વાંદ વરસાદમાં પૂંછડીનો મિનારો કરી બેઠા ત્યારે સૌથી વધુ મજા પડી સેકન્ડ ક્વેશ્ચન ખુદસે લિખનાએ થર્ડ ક્વેશ્ચન કોઈક કારણસર બે ત્રણ મહિના ઘર વગર રહેવાનું થાય ત્યારે તમને શું તકલીફ પડે અને સી મજા પડે ઘણી બધી તકલીફ પડે જેમ કે આપણે શિયાળામાં ઠંડી લાગે ઉનાળામાં ગરમી લાગે અને ચોમાસામાં પલળી જવાય જ્યારે વરસાદમાં પલળવાની પણ બહુ મજા પડે ઓકે ફોર્થ ક્વેશ્ચન વાંદરાઓએ જે કર્યું તે તમને ગમ્યું અને આપણે તેમને શું ઉપાય બતાવીશું આમ જોવા જઈએ તો ના અમને ના ગમ્યું આપણે એમને પોતાનું ઘર બનાવવાનો ઉપાય બતાવશું સુગરી કેવી રીતે ઘર બનાવતી હશે તો સુગ્રી નાના નાના તણખલાને પોતાની ચાંચ વડે ગૂંથીને માળો બનાવતી હશે વાંદરાઓએ મરચાંનું તાપણું કેમ કર્યું વાંદરાએ મરચાંનું તાપણું ઠંડીથી બચવા કર્યું હતું સેવન ક્વેશ્ચન મરચાનું મરચાંનું તાપણું કરીએ તો શું થાય મરચાંનું તાપણું કરીએ તો આંખોમાં બળતરા થાય છીંકું આવે અને શરીર પર ખંજવાળ પણ આવે ઓકે વન ટુ સેવન ક્વેશ્ચન અમને દેખ લે ઉસકે બાદ ઉસકે બાદ સિક્સ નંબર મેં હે વાર્તા વાંચો અને કહો नीचे अपेला प्रश्नों पूछो ओके यहाँ पर भी हमें क्वेश्चन आंसर दिए हैं, यहाँ पर हमें नाइन क्वेश्चन दिए पहले सेवन थे अभी नाइन है हम क्वेश्चन रीड करते हैं वंदरा नाम शूतु सेकंड क्वेश्चन वंदरा चिंता कौन करतु थर्ड घर वगर वंदराओ कई कई मुश्किल पड़ी वंदराओं ने फोन नंबर ठंडी थे बचवा वंदरा शू करू નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાએ કેમ કહ્યું હશે નંબર વાંદરાઓ શું બોલતા હતા સેવન ક્વેશ્ચન સુગરીની સલાહ સાચી હતી કે ખોટી અને સાચી હતી તો કેમ એટ ક્વેશ્ચન સુગરીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી ક્વેશ્ચન નંબર નાઇન નીચેનામાંથી કોણ પોતાનું ઘર બનાવે છે ટીક કરો હવે કોણ પોતાનું ઘર બનાવતું હશે એ જોવાનું છે તો આપણે નાઇન નંબરનો ક્વેશ્ચન જોઈ લે ભાઈ બિલાડી ઘર બનાવી શકે ના ચકલી હા માળો બનાવે છે કબૂતર પણ બનાવી શકે કૂતરો ના ગાય ના તો ચકલી અને કબૂતર પોતાનું ઘર બનાવે છે ઓકે ક્વેશ્ચન નંબર વન ટુ એટના આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ વાંદરાનું નામ ખટખટ હતું વાંદરાની ચિંતા સુગરી કરતી હતી એનું નામ ચટપટ ઘર વગર વાંદરાઓને શિયાળામાં ઠંડી લાગી ઉનાળામાં ગરમી લાગી અને ચોમાસામાં વરસાદથી ભીંજાઈ ગયા અમને ક્વેશ્ચન પહેલે રીડ કરી લઈએ ડાયરેક્ટ આન્સર ઠંડીથી બચવા વાંદરાઓએ લાલ મરચાં ભેગા કર્યા અને ઝાડ નીચે લઈ જઈ તેનું તાપણું કર્યું ફિફ્થ નંબર નાનકડી સુગરી કેમ કે સુગરી નાની છે અને એ તો વળીમાળામાં રહે છે ને પાછી મને સલાહ આપે છે એમ વિચારીને વાંદરાએ કહ્યું હશે વાંદરાઓ વારંવાર ક્વેશ્ચન નંબર સિક્સનો આન્સર વાંદરાઓએ વારંવાર હુપ્પા હોપ એવો બોલતા હતા સેવનનો આન્સર સુગરીની સલાહ સાચી હતી કેમ કે ઘર બનાવીએ તો ઠંડી ગરમી અને વરસાદથી બચી શકાય અને શાંતિથી આપણે લઈ પણ શકીએ એક નંબર સુગ્રીએ વાંદરાની ચિંતા છોડી દીધી કેમ કે વારંવાર સુગ્રીના કહેવા જ હતા વાંદરાભાઈ સુધરતા જ ન હતા ઓકે અમને પહેલે વન ટુ સેવન ક્વેશ્ચન ફેર વન ટુ નાઇન ક્વેશ્ચન દેખે